नमस्ते बाळको, आजे आपणे धोरण 2 गणित विषयमां अभ्यास करीशुं। तो आपणे आगळ भणी गया था, पाठ्यपुस्तकमां जोई गया जूथमां गणवुं प्रकरण 2, पण अहींया आपणे स्वाध्यायपोथीमां समज मेळवीए। तो हूँ स्वाध्यायपोथीमां जे तमने समजावुं ते तमे घरे नोटमां लखजो। तो अहींया जुओ, जूथमां गणो अने सरवाळा करो। तो बाळको, आ पहला खाना में 2 दड़ा है, बीजा खाना में भी 2 है, त्रीजा खाना में भी 2 है और चौथा खाना में पण 2 दड़ा है। तो आ बधा आपणे भेगा गणीए तो एक जूथ बनी गयुं कहेवाय। तो अहींया जुओ, 2 + 2 + 2 = 8, तो आ दड़ानुं जूथ 8 दड़ा थाय तो जूथ बनी गयुं कहेवाय। एवी ज रीते अहीं आपणो नीचे जोईए फुग्गा आपेला छे, तो फुग्गा ने पण आवी रीते आपणे अहींया दाखला गणेलो छे, एवी ज रीते अहींया आपणे गणीए। तो पहला खाना में 2 फुग्गा छे, तो अहींया लखवाना 2 + 2 + 2 + 2 આવી રીતે તમારી નોટમાં લખવાનું। પછી અહીંયા જુઓ, હવે બધા આપણે ભેગા ગણીશું, ભેગા કેટલા ફુગ્ગા થાય ગણતરી કરવાની। 1 2 3 4 5 6 7 8 9 10, તો 10 ફુગ્ગા થાય તો બાળકો અહીંયા જવાબ આવશે 10। તો તમારે આવી રીતે 10 લખવાના। પછી અહીંયા જુઓ, ચોકલેટો આપેલી છે, એ ચોકલેટોને પણ આપણે 2 2ની ગણતરી કરીને અહીંયા લખીશું। તો અહીંયા પહેલા ખાનામાં 2 છે, તો અહીંયા લખવાના 2 2 + 2, બીજા ખાનામાં બી 2 છે, પછી ત્રીજા ખાનામાં 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 હવે આપણે બધી ભેગી ચોકલેટો ગણીશું એટલે જવાબ આવી જશે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, તો 18 જવાબ આવે। આવી રીતે 2 2ની ગણતરી કરીને આ દાખલો ગણેલો છે। 2 2ની જો બધા ખાનામાં 2 2 ચોકલેટો છે તો બધી ભેગી ગણીએ તો 18 જવાબ આવે, તો આ 18 ચોકલેટોનું જૂથ થયું કહેવાય। એવી જ રીતે અહીંયા સ્ટાર આપેલા છે, તો આપણે સ્ટાર ગણીશું। આવી રીતે 2 2ની ગણતરી કરીને, પહેલા ખાનામાં 2 છે તો અહીંયા તમારે લખવાના 2 + 2 + 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ખાનામાં સ્ટાર આપેલા છે, 2 2ની જોડી છે, અને આ બધા આપણે ભેગા ગણીશું તો કેટલા થાય એ આપણે ગણવાના છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24, તો બાળકો આ 24 સ્ટારનું જૂથ કહેવાય। તો અહીંયા જવાબ આવશે 24। તમારે પણ આવી રીતે તમારી ગણતરી કરવાની, વસ્તુની ગણતરી જ્યારે વસ્તુની ગણતરી કરીએ અને બધું ભેગું કરીએ તો તે સરવાળા થયા કહેવાય। તો આ સરવાળાના દાખલા છે, તો બાળકો તમે પણ તમારી નોટમાં લખજો એટલે તમને ગણતરી કરતા આવડશે અને સરવાળાના દાખલા પણ આવડી જશે। તો તમે તમારી નોટમાં લખજો અને તૈયાર કરજો, બીજું આપણે નેક્સ્ટ ફેરમાં ભણીશું।